આજના ઇન્ટરનેટ યુગમાં લોકો છાશવારે સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. કોઈ મોબાઈલ એપ્લિકેશનથી છેતરપિંડીનો ભોગ બને છે, તો કોઈ ફિશિંગ વેબસાઇટનો શિકાર બને છે. આ ફિશિંગ એટેક શું છે, કઈ રીતે લોકો તેનો ભોગ બને છે, તેનાથી કઈ રીતે બચી શકાય, તે મુદ્દે દિવ્ય ભાસ્કરે સાયબર એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી. ફિશિંગ એટેક એવા પ્રકારનો એટેક છે કે જે ઓરિજિનલ વેબસાઇટ હોય છે એના URLમાં આ લોકો ચેન્જ કરીને નવું ડોમેઇન રજિસ્ટર્ડ કરીને કાં તો સબ ડોમેઇન લઈને આ લોકો લિંક પ્રસારિત કરે છે. અત્યારે લેટેસ્ટમાં એમેઝોનના નામથી એક સ્કેમ ચાલી રહ્યું છે જેમાં 10,000 પ્રોડક્ટ, જેમાં આઈફોન છે, આઈવોચ છે, આવી પ્રોડક્ટ જે કસ્ટમરે રિટર્ન કરી હોય અને એને તમને 0 રૂપિયામાં ઓફર કરવાનું સૌથી મોટું સ્કેમ ચાલી રહ્યું છે. સૌથી પહેલો મુદ્દો, તમારા મોબાઈલની અંદર એન્ટીવાયરસ સોફ્ટવેર લાઇસન્સ પ્રકારનું હોવું અત્યંત જરૂરી છે અને એ સતત અપડેટ કરતા રહો. નંબર 2, કે કોઈ પણ લિંક પર ક્લિક થઈ ગયું હોય તો મોબાઈલને ફેક્ટરી રીસેટ કરીને, ફેક્ટરી રીસેટ કર્યા બાદ તમારા ગૂગલ ID અને પાસવર્ડ્સ જે છે એ પાસવર્ડ્સ તમે સેટ કરો, પરંતુ લેપટોપમાંથી સેટ કરીને મોબાઈલમાં લોગિન કરો. નંબર 3, 3જો અગત્યનો મુદ્દો, કે જ્યારે તમે કોઈ પણ લિંક ક્લિક કરો છો તો તમારા મોબાઈલની અંદર ખાસ કરીને જે આ સ્પાયવેર છે એ સ્પાયવેર ઇન્સ્ટોલ થઈ જાય છે, જે તમારા વોટ્સઅપથી માંડીને બધા સંદેશા વાંચી શકે છે, તમારા ડેટા વાંચી શકે છે. એટલે લિંકથી જે ક્લિક કરવાનું છે તેનાથી બચવું જોઈએ, લિંક પર ક્લિક નહીં કરવું જોઈએ. અને નંબર 4, ખાસ અગત્યનો મુદ્દો, કે કોઈ પણ લિંક આવે તો એ લિંકને આગળ ફોરવર્ડ કરતા પહેલા એન્ટીવાયરસ સોફ્ટવેરથી સ્કેન કર્યા પછી જ એને ઓપન કરવાનું રાખવું જોઈએ. આજના હાઈટેક જમાનામાં ઇન્ટરનેટ એ સમયની તાતી જરૂરિયાત છે, પરંતુ તેનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ગુજરાત ડેસ્ક, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.